नमस्कार विद्यार्थी मित्रों, हूँ हंसा दर्जी श्री सरस्वती शिशु मंदिर प्राथमिक शाखा खैरालवती आप सर्वेनो हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण 3 ની અંદર વિષય છે કલશોર અને કલશોરમાં પાઠ ચાલી રહ્યો છે 3 હું પતંગિયું મારા પિલ્લોનું જેમ બાકડા જોવાનું છે 2 એના પહેલા આપણે અગાઉ ગીત ગાયું પતંગિયાની આંગળી 1800 ના ભાઈ પતંગિયાની આંગળી 1800 ના ભાઈ એ આપણે ગીત ગાયું આજે એમાં વાર્તાનું વાંચન કરવાનું છે તો પ્યારા પિલ્લો प्यारा पिल्लू એ વાર્તાનું વાંચન કરવાનું છે જેમાં કેટલાક આવા અઘરા શબ્દો છે જેનું અત્યારે આપણે વાંચન કરાવ્યું આ શું લખેલું છે દ્વિજ પછી ઈવા ઈયર પતંગી ઝીણકડું એટલે કે નાનું ઝાટું એટલે કે જે વરસાદ એકદમ ધૂધમાં થતો હોય છે તેને આપણે ઝાટું કહીએ છીએ કોશેટો પતંગિયાની જે ચાર અવસ્થાઓ છે આપણે વાર્તાનું વાંચન કરાવીશું એટલે તમને ખ્યાલ આવશે કોષેટો ખુલે છે અને પછી પતંગિયું બહાર આવે છે જેને કહીએ છીએ કોષેટો પર્ણ પર્ણ એટલે પાંદડું અને એને પાંદડા પણ કહેવાય આ પર્ણ અને આ પાંદડું બંને સમાનાર્થી શબ્દ છે પિલ્લું જે પતંગિયાનું નામ પાડેલું છે એ પિલ્લું ઈંડા અને ધક્કો આવા અઘરા શબ્દો છે જે તમારે તમારી નોટની અંદર લખવાના રહેશે તો અત્યારે આપણે વાર્તાનું વાંચન કરાવીએ છીએ જે તમે ધ્યાનથી સાંભળશો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે વાર્તાનું વાંચન કરીએ પ્યારા પિલ્લુ પેજ નંબર 32 બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા દ્વિજ અને ઈવા જે ભાઈ બહેન છે એમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા ત્યાં શું હતું ઘર આગળ ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું મોટી અને પીળી પાંખોવાળું જે પતંગિયું હતું એ ઈવાને ખૂબ ગમી ગયું દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા આમે બાળક જ્યારે પતંગિયું જુએ ત્યારે એમને ખૂબ જ ગમતું હોય છે અને પકડવા માટે શું કરતા હોય છે પીછો કરતા હોય છે તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું પકડવા જઈએ એટલે પતંગિયું શું થાય ઉડી જાય અને ઉડતા ઉડતા મીઠા લીમડા પર જઈને બેઠું લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો લીમડાનું જે ઝાડ હતું એના પર ઘણા બધા પતંગિયા હતા કે જાણે મેળો હોય દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા પહેલાં પીળા પતંગિયા સાથે બીજા કેટલાક પતંગિયા ઉડી ગયા જે પતંગિયા બેઠેલા હતા એ પતંગિયા ઉડી ગયા અરે રે ઈવાએ શું કહ્યું અરે રે ઈવા ઉદાસ થઈ ગઈ દ્વિજ કહે જોજો આ પાંદડા પર છે જોજો આ પાંદડા પર છે પાંદડા પર નાના નાના પીળા ટપકાવાળું કશું હતું ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો ઈંડા લાગે છે શું છે આ તો ઈંડા લાગે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો બંને ભાઈ બહેન થોડા ગભરાયા પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને ભાઈ બહેનો તો ગભરાયા તેમને ચિંતા થઈ કે ક્યાંક પહેલાં ઈંડા પડી જશે તો એમ કે ઈંડા પડી જશે તો શું થાય ઈંડા છે એ ફૂટી જાય તો આ રીતે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલું છે જેમાં એક ઘર છે પરબડી છે બંને ભાઈ બહેન છે અને પતંગિયા ઉડે છે એમને પકડવા માટે આ બંને ભાઈ બહેન એમની પાછળ વૃક્ષ છે એની નજીક એ જતા હોય છે તો આ રીતે આ પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે એ પછી એવું ન થયું ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા આમને એવું હતું કે પડી જશે પરંતુ એ ઈંડા હતા એ તો પાંદડાને બરાબર ચોંટી રહેલા દ્વિજ અને ઈવાને હાશ થઈ કે હાશ એ પડ્યા નથી ઈવાએ મમ્મીને કહ્યું હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે તું ધ્યાન રાખજે મમ્મી લીમડા પાસે જતી હોય અને એના પાન તોડતી હોય તો એમ કે તું ધ્યાન રાખજે કે ઈંડા પડી જાય નહીં બીજી સવારે ઉડતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા પણ ત્યાં તો ઈંડા નહોતા એ સવારે સંભાળવા માટે ગયા કે ઈંડા ક્યાં હશે તો ત્યાં ઈંડા હતા નહીં પીળા ઈંડાને બદલે ત્યાં તો લીલી લીલી અને ઝીણી ઝીણી ઈયળો જુદા જુદા પાન પર ભાંખડીયા ભરતી ઈયળો એ જે ઈંડા હતા એની જગ્યાએ શું હતું પછી લીલી અને ઝીણી ઈયળો હતી તે ડાળખીને કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા એક પાંદડા પર એક જ ઈયળ હતી ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હળવેમાં હથેળીમાં લીધું
પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. ઈવાએ શું કર્યું? એને લઈ અને એ પાંદડું એક ખોખાની અંદર મૂકી દીધું, એટલે કે એમની સંભાળ એ રાખી શકી. મીઠા લીમડાના કૂણા પાંદડા ધીજ સાચવીને તોડી લાવ્યું અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું ખા. એટલે એને ઈયળને ખાવા માટે શું મૂક્યું? મીઠા લીમડાના પાન મૂક્યા. ખોખાની અંદર ઈયળ મૂકી અને ઈયળની પાસે એને પાંદડા મૂક્યા, એટલે કે ખાવું હોય એટલું તું ખા. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. દ્વિજ અને ઈવા જે ખોખું હતું એને પોતાના ઘરે લાવી અને સલામત જગ્યાએ મૂકી દીધું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં. લીલા રંગની અંદર લીલા રંગનું કંઈ હોય તો આપણે જોઈ શકીએ નહીં, આપણને એકદમ ખ્યાલ આવે નહીં. બંને ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા નીચા ઊંચા કર્યા ત્યાં બહેન દેખાયા. એક પાંદડા નીચે ઝીણકડું એટલે કે નાનું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર, તો પણ તે કેટલાક બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. દ્વિજે કહ્યું, જે ઈયળ હતી તો એમ કે આપણે આ દોસ્તનું નામ પાડ્યું. ઈવા કહે, ચોક્કસ, હા હા, હું શું નામ પાડીશ? કારણ કે ઈવાને પણ નામ પાડવું હતું, તો હં શું નામ પાડીશું એવું એમને વિચાર્યું. દ્વિજ કહે, પિલ્લુ પ્યારા પિલ્લુ. ઈવા કહે, સરસ નામ છે. ઈવાને નામ ગમી ગયું કે સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. દ્વિજ અને ઈવા ખોખામાં જે પિલ્લું હતું એનું ધ્યાન રાખતા કે એ સલામત છે કે નહીં. તેઓએ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. જે પાંદડા ખાઈ ગયું હોય એટલે પાંદડાની સંખ્યા ઓછી થાય એટલે એ બીજા નવા પાંદડા ઉમેરતા. રાત પડે વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા. રાત્રે સુવા જાય એ પહેલાં એકવાર ખોખામાં નજર કરી દે કે એ સલામત છે કે નહીં. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈ અને કહ્યું, આ તો આપણો પિલ્લું જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોશેટો કહેવાય. એને શું કહેવાય? કોશેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લું. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ પીને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેને આ તગડો પિલ્લું વહાલો થઈ પડેલો. બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લું વહાલો લાગતો હતો. સવાર સાંજ અને નિશાળે આવતા જતા એ પિલ્લુની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તે પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજે સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કેવો હતો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે વાર્તા કહી એ રીતે અહીંયા ચિત્ર છે. દ્વિજ અને ઈવા બંને શું લાવ્યા હતા પોતાના ઘરે? એક ખોખું. ખોખાની અંદર શું મૂક્યું હતું? ઈયળ. અને ઈયળને ખાવા માટે અંદર શું મૂકેલા છે? પાંદડા મૂકેલા છે. તો આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. અને આ ખોખાને સલામત જગ્યાએ મૂકી અને એવો સાર સંભાળ એની રાખે છે. પછી છે દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો જ છે ને? ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોશેટો જરા જરા હલતો હતો. દ્વિજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. તે જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખ ખોલી. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેમણે વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુને પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્તાનું વાંચન કર્યું. વાર્તાની અંદર દ્વિજ અને ઈવા
એક જે વૃક્ષ પર જોવે છે કે ઈયળ છે ઈંડા છે એમાંથી કોષેટો અને કોષેટોમાંથી પતંગિયો અને એ કઈ રીતે એની કાળજી રાખે છે એ વાર્તાની અંદર વાંચન કર્યું તો પતંગિયો એ એની કેટલી અવસ્થાઓ છે ચાર હોય છે પતંગિયાની કેટલી અવસ્થાઓ છે ચાર હોય છે પ્રથમ ઈંડું હોય છે ઈંડામાંથી ઈયળ ઈંડા પછી ઈયળમાંથી કોષેટો અને કોષેટો તૂટતા એમાંથી પતંગિયો બહાર આવે છે જેમ જેમ આપણો પાઠ આગળ જશે એમ એની આપણે વિશેષમાં સમજ